કોઈ કોઈને સડાવતો નથી, ઈ તો તમે ઉભા બી કરવામાં તમે શેનું ટેન્શન લ્યો માં, કોઈ કઈ વાંધો નથી, બાકી બાપુ ની સેવા પૂજા કરો એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. શિલ્પાબેન મહિના રહી ગયા હતા, ચાર મહિના રહી ગયા છે સાહેબ. તો એમાં ચાર મહિના રહી ગયા, કુંવારા રહી ગયા હતા પરણેલ. કુંવારા એટલે તો વાત છે, કુંવારા રહી ગયા હતા, કુંવારા રહી ગયા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર દાનાભાઈ બારિયા નામના વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો વાત છે તળાજા તાલુકાના શોભાવળ ગામના. જેની અંદર મિત્રો સવાભાઈ ભગત નામનો એક ભુવા છે, અને તેઓ મિત્રો રામાપીરને ભક્તિ કરે છે, અને તેમજ મિત્રો અન્ય માતાજીને પણ ભુવા હોય તેવી વાત તે કરી રહ્યા છે. તેમજ મિત્રો આ વ્યક્તિ જે છે કાળા વસ્ત્રો ધારણ કરે છે, પરંતુ મિત્રો આ બધાની પાછળ તેઓ કેટલાક કાંડ અને કેટલાક એવા દંડક કરે છે કે જે એક સામાન્ય વ્યક્તિને પણ ના શોભે. મિત્રો આ જે ભુવા છે તેઓ છોકરીઓ બાબતે કેટલીક એવી અભદ્ર વાતો કરે છે, જેને લઈને મિત્રો તેમને યૌન શોષણ કર્યું હોય તેવી પણ વાતો લોકો કરી રહ્યા છે. તો મિત્રો આવો સાંભળે કે આ ભુવાએ શું કાંડ કરે છે, અને તે અંગે આ વ્યક્તિએ તેમજ મનસુખભાઈ રાઠોડે આ બાબતનો શું પર્દાફાશ કર્યો છે. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મિત્રો આવા ભુવા વિશે તમે શું માનો છો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હવે જે મહુવા તાલુકાના દાનાભાઈ મધુભાઈ બારૈયા જેઓને આજે મને ફોન આવ્યો હતો, જે રામાપીરના ભગત છે. હવે ઈ છે આ ભાઈનો જે ફોન આવ્યો હતો એ મોટા પીપળિયા, મહુવા તાલુકાનો મોટા પીપળિયાથી દાનાભાઈ બારૈયાનો ફોન આવ્યો હતો. અને ભુવા છે આપણે તળાજા તાલુકાના શોભાવડ ગામથી, જે વાડી વિસ્તારમાં રહીએ છે, કાળકામાના ભુવા છે, અને રામાપીરના ભક્તનું કંઈક કરે છે, કાળા વસ્ત્રો પહેરે છે જેના ફોટા ને એવું આવ્યું છે. હવે જે દીકરીઓ છે એમની કંઈક પૈસા ભર્યા છે, ના છોકરીઓ કંઈક ગર્ભવતી બની હશે ને એવું બધું જે એવિડન્સો આપ્યા છે અમને. હવે રામાપીરનું જે કંઈ નામ લે છે, કાળકામાનું નામ લે છે, જે કાળા વસ્ત્રોમાં જે આવા બધા ડિંડક કરે છે, પણ હવે જેની અરે ટેલિફોનિક ચર્ચા થઈ છે, આ ઓડિયાની અંદર ઘણો સંવાદ થયો છે, જે સાંભળજો એક એક શબ્દ ઉપર મરમ આપજો, તમને ખ્યાલ પડશે કે આ જગતમાં કેવા ડિંડવાણા હાલે છે. હવે જેમનું જે ભુવાનું નામ છે સવાભગત, સવાભગત રામાપીરની ભક્તિ કરે છે, કાળિકામાં ધૂણે છે, મેરડીમાં ધૂણે છે, બીજા ઘણા દેવી દેવસ્થાનના ધૂણવાનું કામ કરે છે. હવે એ છોકરીઓને માસિક ધર્મ ઉપર જઈને વાત કરી છે કે ભાઈ આવું મને કેવું પડે, નકર મારી માથે આવે, ઘણી જાતની વાત થઈ છે. પણ રામાપીરની જો વાત કરતા હોય તો રામાપીરે આવું ક્યાંય કીધું નથી. રામાપીર છે ને એ ધૂણવા લાયક સંત નથી. કોઈ પણ મહાપુરુષો થઈ ગયા છે, સંતની પરંપરા એમાં ક્યાંય ધૂણવાનું આવતું જ નથી. આજે રામા મંડળની અંદર એ જે ધૂણવાના રામાપીરને ચાલી રાખવા પડે છે એ રામાપીરે ક્યાંય એવું કીધું જ નથી. આ એક ના ઠીક છે, એ એક સમજાવવા માટે પ્રજાના પ્રતિક રૂપી જે કરો છો એ બરાબર છે, પણ જે ધૂણવું અને પરચા દેવા એવું ક્યાંય આવતું નથી. એટલે રામાપીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતો ને, આ પૂછો ને સાધુ સંન્યાસી ને, આ માની જ નો રે ગુરુ કોણ છે રે. એ જે એ કે પૂરા પંડિતો ને પૂછો, કોઈ સાધુ સંન્યાસી ને પૂછો, બાપુ આ નીજ નો ગુરુ કોણ છે એને ખબર જ નથી. આ જમીન કેરી જાત કોણ, અરે આસમાન કેરા ગાજ કોણ, અરે ઈરે ગાજ માં જેને બારે મેઘ વરસે, એના રે દેવતા કોણ છે રે. એ જી રામાપીરે કીધું બાપુ આ તમે જોઈ લ્યો, જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ, ઈ ગાજ માં કે બારે મેઘ વરસે જેને, એના દેવતા કોણ છે, આને ખબર જ નથી સાહેબ. પણ જે વિચાર્યા વગરની વાતો કરે છે, ધૂણમૂન આવા બધા, સંતની પરંપરા સંતની મત કઈક જુદો છે, પણ તમારી સમજવામાં તમારી વાત કરવામાં કઈક કઈક જુદું જુદું આવે છે. એટલે એને રામાપીર કહે છે, એટલે રામાપીર કહે છે ભાઈ આ સાર માયલી ધાર કોણ, ઈ ધાર માયલી ધીરજ કોણ, ઈ ધીરજ માં કે માળા જપો, આરે અજંબા કોણ છે. શું રામાપીરે કીધું છે, ના બધા હું કહેલું છે, એટલે આ ધૂણવાનું ના બધું છે એ સંતમત ની વાત નથી.
રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને જેને પીર રામદેવ ભેટિયા નર થઈ ગયા નિહાલ. સાહેબ 12-20 નો ધણી, 12-20 કેતા જ્યાં ખીરું સડાવો એ નહીં, 20 નો કઈક મહિમા જુદો આપ્યો છે. જે સમજવો એને સમજવામાં ફેરફાર છે. એટલે રામાપીરે કીધું કે સત્યા હોકર સતમા માલો, સતની આગળ બીજું નથી કાંઈ. રામ ભગવાનનું સત જુદું નથી, કૃષ્ણનું સત જુદું નથી, કોઈ ભગવાનનું સત જુદું નથી, બધાનું સત એક છે. પણ આવડિયાને કમાવાની દુકાન માટે જુદા જુદા સત મારા કાઢ્યા. કોઈએ પૈસા દીધા એની ભેગા રહ્યા. અટાણા બાપુ એમ કે છે કે મેં એનું દેણું ફીર્યું છે ને ત્યાં લગ્ન હું એની ભેગો રહી, પછી હું વિયો જાય. ત્યાં લગ્ન આનું શોષણ કરશે. ત્યાં લગ્ન જેમ કે એમ છોકરીઓનું કરવાનું, માણસની મજબૂરીના લાભ લેવાના. આ ભક્તિ, ભક્તિ છે ને એ તો કઈ જુદી વસ્તુ સાહેબ. એટલે સંતના ચરણમાં ગયા પછી એને કાંઈ આવું રહેતું નથી. એટલે એને કીધું, આ સદગુરુના ચરણમાં મારે કાયમ રહે દિવાળી, મેં તો કદી ન બાળી, હે સંતો રેન રે ધારી. આ સદગુરુ જેની માથે પડી ગયા એને તો હોય રોજ દિવાળી. તમે તો એક દી ફટાક્યા ફોડો અને મોજ કરો સાહેબ, અમારે તો સંતના ઘરે રોજ છે દિવાળી. એ સદગુરુના ચરણમાં એ મારે કાયમ રહે દિવાળી, મેં તો કદી ન વાળી, એ સંતો રહે અંધારી. કઈ અંધારી? કે જે અજ્ઞાન રૂપી જે અંધારું છે એ અમે ક્યાંય ભાળ્યું નહીં. અમે તો સંતોના ચરણમાં ગયા તો પછી અમારે છે કાયમ દિવાળી. તમારે તો એક દી પૂરતા ફટાક્યા ફોડો, રોજ એક દી વરમાં ઉલ્લું બનાવો, નવા વરના રામ રામ, નવા વરના જય ભીમ, એમ કઈ એક દી પૂરતા છે સાહેબ. પણ જેને સંતના ચરણમાં ગયા, જેને સંવિધાનના ચરણમાં ગયા, જેને મહાપુરુષોના જે વસ્તુમાં માંગી લીધું, પછી ત્યાં ઊંચ નીચના ભેદ રહેતા નથી, મારું તારું રહેતું નથી, તમને કહું ઈર્ષા અદેખાઈ રહેતી નથી, જ્યાં મત ભેદ જાતિના વાડા બધા મટી જાય, એ સદગુરુના ચરણમાં ગયા. પછી બાબા સાહેબ આંબેડકર એ બુદ્ધના ચરણમાં ગયા, કેમ કે ત્યાં નાઈ જાત નહોતી. જેટલા ભેદભાવ વાળા ઊંચ નીચના જે વર્ણ વ્યવસ્થા છે એ એકાય સદગુરુ નહીં, બધાય ધર્મગુરુ. સદગુરુના ચરણમાં જાઓ તો સંવિધાનમાં સદગુરુ કહેવાય. તમને કહું જ્યાં જાતિ ભેદભાવ નો, એ બધાય સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. કેમ કે ત્યાં ઊંચ નીચના ભેદ નથી, આ તો ટીલા ટપકામાંથી બાંધણું. ભગવાનના ભાગલા, માતાજીના ભાગલા, પિતૃના ભાગલા, હુરાપુરાના ભાગલા. મારો હુરો પૂરો આમ ફાડી નાખે, બોલ્યો કે મારો હુરો પૂરો તોડી નાખે, એક એક માંડવામાં ખમા ખમા કરીને હાકરું મારે બાટી કરે, એલા બુદ્ધિ વગેરે ના આવું. ક્યાંય આ ભગવાનના ભાગ પડે તમારા બાપ એના પરસા જુદા હોય. સત્યમેવ જયતે થાય, જેને સત્યની માટે લડાઈ હંમેશા માટે એનો વિજય વહેલો થાય. બાકી તો જેને ઠુઆ ગોતવાસી ગોતવાના જ છો. કેમ કે તમારી છે ને વાણી જેવી સાહેબ, એટલે તમારે જે મતભેદ પીડ્યા છે ત્યાં તમે ઊંચ નીચના વાડા કરશો, તમે સમાનતા નહીં રાખો. સમાનતા હોય તો કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા છે જ નહીં. જાતિ બે જ, એક સ્ત્રી ને એક પુરુષ, એક આર્ય ને એક અનાર્ય, ત્યાં થયા ચાર વર્ણ થયા, બાકી કોઈ બીજા લફડા છે જ નહીં. બે જાતિ, એક સ્ત્રી ને પુરુષ, બાકી બીજી કોઈ જાતિ જ નથી. કોઈના દીકરા જન્મમાં ક્યાંય ફેર ન આવ્યો, કોઈના મોવાળેમાં ફેર ન આવ્યો, કોઈને કાંઈ તમને કહું ટીલા ટપકાવાળામાં ફેર ન આવ્યો, તો ભગવાન જ ભૂલ્યો ને, ભૂલ્યો ને. બાળક જણતી વખતે ટીલા ટપકાવાળા મોકલો, ઓ અમારા ઘરે સ્વામિનારાયણ પધાર્યા, ઓ અમારા ઘરે વૈષ્ણવજી પધાર્યા. સાહેબ આ બધા મારા તમારા ઉભા કરેલા છે, જે ધર્મગુરુ એ લાકડા ઉભા કર્યા. સદગુરુ મળી જાય તો વર્ણ વ્યવસ્થા મટી જાય. જય ભીમ, નમો. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો. સાહેબ એક થોડુંક કામ હતું. બોલો. આપણે એક મહાત્મા હશે કે નહીં, ધૂણે અને આમ 5100 રૂપિયા લે, નાણા રોઈ દે ને એવું કરે. એમ મહાત્મા છે, ભૂવો છે, ભૂવાય છે ને સાધુ છે ને એવું બધું તોય કરે એવું. એમ ક્યાં ગામ? તળાજામાં શ્યામ વાડિયું મારે. તો એમાં એવું છે, એક છોકરી છે કે નહી, એને 4-5 મહિના રહી ગયેલા હતા. તો એ બધું એને હવન થી કર્યું હતું, એ કે એનું દુઃખ ચાલુ એમ કેતા હતા. એમ તો એ આમ તો ગુનો ન કહેવાય. તમે છોકરીના આગામાં થાવ કે તમે શું થાવ કે તમે એ બાબત વાત કરો છો? એમાં એવું છે, મારે હાળે થાય. હા, એમ એટલે તમારા અંગત થતા હોય તો ચર્ચા થાય ને, કે બીજાની કોકની વાતો કરો તેનો મીનિંગ નહીં. બીજાનું નહીં, મારે હાળે છે.
તમારું નામ પેલા મારે લખો, મને યાદ ન રહી ભાઈ, મને યાદ ન રહી તમારું નામ શું કીધું? મારું નામ દાનાભાઈ. હેલો દાનાભાઈ મહુવા. દાનાભાઈ આખું નામ? દાનાભાઈ મધુભાઈ બારીયા. આપણે કઈ સમાજ માંથી આવો? હું કોલેજ સમાજ. હાલો ગામ શું કીધું તમે? મારું કે? હા તમારું. મારું ગામ છે મોટા પીપળવા. મોટા પીપળવા? પીપળવા, મોટા પીપળવા. અને તાલુકો? તાલુકો મહુવા. મહુવા. અને આ જે સાધુ છે એ ક્યાં ગામના છે? સાધુ છે તળાજા બાજુનું. હા એનું ગામ માખણીયા છે. કુવાનું ગામ? એક મિનિટ, કુવાનું ગામ માખણીયા. હા માખણીયા, ભુવાનું ગામ માખણીયા. ભુવાનું, ભુવાનું નામ શું છે? એનું નામ છે આમ સૌજીભાઈ, પણ સવારામ તરીકે ઓળખાય, સવા ભગત તરીકે. સવા ભુવા. હા ભગત છે પણ એ હવે ધૂણે હોય તો મને એને લઈને હું ત્યાં સાધુ છે કે ભવા છે. ધૂણતા હોય તો ભગત નો કહેવાય, ભગત કોઈ દી ધૂણે નહીં. પણ એ તો બધું છે ભગત કેવાય, ધોણ્યા હોય ધોણે ડફનટ કેવાય. એને કાંઈ ન કહે, એને ભગત ન કહે, ભૂવો ન કહે, ડફનટ કેવાય. આ ગેરેજ વાળા કઈ ડફનટ છે એ કઈ ના મેળ નો નહીં. ઠીક ઠીક. એટલે મેં સવા ભૂવા લખું છું. સવા ભૂવા. હા બરાબર લખું. સવા ભૂવા. પછી સવા ભૂવા નો મોબાઈલ નંબર? એ હવે મોબાઈલ માં જોવો જોઈએ. હાલો એ થઈ ગયું. પછી હવે તમારી જે સાળી નું નામ શું છે? એનું નામ શિલ્પા હે. શિલ્પા. શિલ્પાબેન. શિલ્પાબેન મહિના રહી ગયા હતા? ચાર મહિના રહી ગયા છે સાહેબ. તો એમાં ચાર મહિના રહી ગયા. કુંવારા રહી ગયા હતા? પરણેલ કુંવારા એટલે તો વાત છે. કુંવારા રહી ગયા હતા? કુંવારા રહી ગયા. કુંવારા રહી ગયા. એ કોનું હતું એ ખબર છે? એ છે ને સાહેબ બધું એ નથી કઈ આવવા દીધું. એમાં એમ છે હું રિપોર્ટ મોવામાં લાવ્યા કે નહીં, તે મને એ કે પેટમાં દુખે છે તમે જરા ક્યારે આવો નહીં. તે આપણે જોયું, મેં અહીંયા દવાખાને બતાવ્યું કે ડૉક્ટરે કે આ ભાઈ પાંચમો મહિનો હાલે છે. પછી તો મેં તોય વિશ્વા ને બીજા દવાખાને બતાવી દઉં. તો તોય વિશ્વા મેં કીધું, બીજા કીધું કે મેં એમ કીધું. તો પછી એ સાધુ છે ને અને વાળી એક છોકરી બીજી ધૂણી, એનાથી ફોન આવ્યો શરૂમાં. એ કે હું બૂટમાં ધૂણું છું અને કાંઈ નો દાગ લાગવા દઉં ચાહે. એ કે તમે ભાઈ આવો અહીંયા. એ કે બધી વૈ જાય. છોકરીના મહિના હતા એનું શું થયું? એનું તો એવડે કઈક 5000 હવન દઈ બાપુને. બાપુ એ કઈ કરે ને દફનાવી દીધું વાડીમાં. બાપુ એ? હા એ દફનાવી. એને કેટલો સમય થયો? એ આપડે એનો ચોથો જે મહિનો હતો કે નહીં? અત્યારે આ બનાવ બહેનો એને કેટલો સમય થયો? એ આપડે ચોથા મહિનામાં અત્યારે 11 મળે ને. હા એટલે 6-7 મહિના છે. એટલે મતલબ એને કઈ દવા પાઈ કે કેવી રીતે? એમ કે બાળક નીકળી ગયું નું કારણ સમજાતું નહી કે માતાજી કરી દીધું ઢીણા ને. એમાં એવું એમ કે હું ચોકે ની વાડીએ તો મેં એમ કીધું કે ભાઈ આ બધું સાચું હોય આવું ન કરાય તો ગુનો જ કેવાય. કે મારી હાળી ધોઈણી મારી આમ એમ નહીં તમારે હાળી રે એની વાત થાય એમ છે કોન્ફરન્સમાં.
પણ એમાં એમ સિસ્ટર સાહેબ, મેં અમારે એરિયા છે ને, મેં એમ આવ્યું છે, મેં આનું કીધું કે નહીં મારા સસરા ને કહી દઉં, ત્યાં તો એ ધૂણવા જ મળી, મારી સામે ધૂણવા મળી ગયું. એક ને બુટ માં આવી ગયા તરત, ને એક ને મહાકાળી માં આવ્યા. તી પછી તો મારે રેવ બોલતા ને એમની ક્યાં કે બાપુ નું જ નતું ને બધી પરાક્રમ. હું તમને સાહેબ એટલે જ ફોન કર્યો, બાપુ એની ભેગા રહી ને ઈવડા છે ને, બાપુ ત્યાં ઘર માં ગળી ગયા છે, સોડીઓ છે કે નહીં. હવે રાત આઈ ને મારા હારા છે, આવું બિચારા ભોળા માણા છે ને ઈવડા, એ ભગવાન માને છે એમ છે. હવે હવે એ પોતે જ માને તો ઘરના જો માનતા હોય તો એ થોડા આપણું કીધું માને એમ. મારું એમ કેવાનું કે બારક બાપુ એ જ આ બધી લીલા કરીને પછી ધૂણવાનું ચાલુ નથી કર્યું ને, એમ પૂછું છું. હું એટલે તો વાત છે, એ ધૂણાવતા હોય ને, બીજું તો કોણ ધૂણાવી હતું, બાકી છોડ્યું કઈ ભોવાય નહીં. એ ધૂણે તમારે જવું હોય તો તમારે જવા જ, મારે આમ હોય તો મેં મતલબ મેં એમ કીધું આગળ કહી દઉં તમારો આવડો અને પાંચ મહિના છે ને એમ સાથે ભણવા મળી. તો પછી તો હવે મને બોલાવતા ને, મેં કીધું મેં ઓલા જૈન પંડી આવે કે નહીં, એને અરે વાત કરી હતી, તો મને કે એ તો તારે પૈસા દેવા પડે તો બધું થાય કે. કીધું સાહેબ પૈસા તો આપણી પાસે કઈ છે નહીં, અમે મેં કીધું કામ કરીને લાવી નકારતા તો એમ થોડું હોય. તો મેં કીધું આપણે મનસુખભાઈ હવે આ મહુવાના અને પછી આ તમારે સાળીનું કયું ગામ થઈ એનું? એ ના એને કઈ ઘરબર કઈ ને સાહેબ, એની વાડી વિસ્તારમાં રહે છે. પણ એ વાડી ક્યાં ગામની આવે છે? માખણી ઓલા શોભાવડ ગામ ની સીમ માં આવે વાડી. શોભાવડ? શોભાવડ ક્યાં તાલુકાનું? મોવા તાલુકાનું? નહીં તળાજા તાલુકો. હા તળાજા તાલુકાનું શોભાવડ. શોભાવડ ગામ ની વાડી માં અને બાપુ નું નામ શું કીધું? સવા ભગત. સવા ભગત ઈ કઈ સમાજ ના છે? ઈ કોળે સમાજ જ છે. સવા ભગત તુણસી ક્યાં માતાજી? તુણસ એને જઈ રામાપીર નું ધૂણે, પછી મા કાળી મન નું ધૂણે. નંબર એટલે તો વાત છે. ભુવાના નંબર છે? ભુવાના છે. સવા ભગત ના નંબર દઉં તો એક મિનિટ શરૂ રાખો ગોતવા દો. બાપુ નો ફોટો છે સવા ભગત નો? પણ એમાં એમ છે સાહેબ, જો આપડે હું પેલા એક મારી વાત સાંભળો, આપડે આ જે પરિવાર છે કે નહી ગરીબ, એને કોઈ આની ન પહોંચી દે. બાપુ તમે આખી વાત, બાપુ હારે જ વાત કરું છું એટલે બાપુ ના નંબર લઉં છું. બાપુ ત્યાંથી ભૈયા જાય કે નહીં, એટલે આવડે આ બધા ભગવાન માનતા બેન થઈ જાય ને ધંધે સડે, એને જો ધીણા ને કે તારે વરદી માં મકાન થઈ જાય. તા ઈ મેં નજરે જોયેલું ધીણા થી તમારે વરદી માં મકાન થઈ જાય. તા પાછું બે વરે છે ને, આજે તમારે જે હાર્યું છે ને માતાજી માં હોય એટલે વિશ્વાસ ના હિસાબે ઓલા દેવ ના નામે આ એની મોજ મસ્તી માણતા હોય. તમને આમ ચોખ્ખી વાત કરું, પણ હું એટલે કેવા છોકરી હોય ને એટલે માઇન્ડ મોકો આવડે જોઈ હોય એમ. હા બસ બસ એટલે એ છોકરી મજા મોજ કરતા હોય
પણ મૂળ મુજબ ઓલી દેવ ના નામે ડરાવીને આ એનો એની હવસ ની મોજ કરે, શું કરે? એટલે ઈ પછી એની મજબૂરી, આની મજબૂરી, છોકરી ની મજબૂરી હોય ને આ એની મોજ મારે. ને આમ જો ધૂણા મેં નજરે એક ધૂણા થી કે મને છોડી નઈ ગયો ને. ના ના માતાજી, તમને તો મરી ગઈ પણ મૂકી નહીં કે તમને છે સુધી મરી ત્યાં સુધી રાખશું કે તો વાંધો નહી કે નકર હું કઈ કે છે ને એવું ધૂણે. પણ બાપુ હું છે ને સાહેબ મને ખબર ઘણી પડે, પણ હવે મેં કીધું હલવાનો આ તક મારું ઘર ભાંગશે ને તો એમ હું ચિંતિત માતો થોડોક. મેં કીધું સાહેબ ને પંડ્યા સાહેબ ને વાત કરી, પંડ્યા સાહેબ કે પૈસા તારે દેવા જોવે. મેં કીધું સાહેબ પૈસા છે નહીં, નકર આપો તો હું. એમાં એવું છે કે ઈ એડવોકેટ છે, એટલે એડવોકેટ ને તમે રોકવા માટે છે ને ફી દેવી પડે. વકીલ રોકો, એડવોકેટ રોકો, એટલે એડવોકેટ ની ફી દેવી પડે, ન્યાય ને આવે તેને ભાડું દેવું પડે, એ બધું તમારે કરવું પડે. અને તમે કરવાથી શું કરી શકશો? હું હમણાં ફોન જ કરું સાહેબ બાપુ, ન્યાથી તમારે ન્યાથી ઈ એનું ધૂણવાનું બધું બંધ થઈ જાય, ઈ તમે કહી દઉં. ધૂણવાનું નહીં, આમ એવડાથી આમ વૈયા એની ભક્ત રામલીલા બેન થઈ જાય. તમે બીજા ભૂલી જાઓ ભાઈ, આ બધા જેટલા સ્ટન્ટ છે, જેટલા ભૂવા ભરાડા ના બધા હોય અમારી પાસે, એવી દેવસે હારા હારા રાડ્યું નાખેલા. પણ એમની પાસે એની ભેગા પીડ્યા રહી તો પાછું એમાં કઈ ઈ થઈ જાય. તમે એ વાત છોડો, મને ખાલી નંબર દો ને, પછી મને પેલા બાપુ ને પૂછવા દો. હમણાં તમે જોવ તો ખરા, પછી મને કહેજો. હા વાંધો નહીં, તો પછી મને કહેજો કેમ થયું એમ. એ વાંધો નહીં, હા મને નંબર બોલો ખાલી. એવા સાધુ ને રે સન્યાસી રે રે ઓહો પ્યાસી, એ તો પૂરણ પ્રેમ ના રે. એવા સાધુ ને રે સન્યાસી, એ તો હોય પ્યાસી પૂરણ પ્રેમ ના રે. એમ છે બાપા, પણ એ સાધુ આ નહીં, આ તો બધે બાવા. હાલો 81 5 3 81 81 35 નહી 81 5 3 હા 81 5 3 રેડી 81 5 3 હા રેડી 61 0 37 હા 61 0 37 હાલો સવા ભગત. હાલો ફોન કરું છું હમણાં. કોન્ફરન્સ માં જ છે? કોન્ફરન્સ માં નહીં, એમ એમાં એમ છે. હું તમને હમણાં પાછું કહું. હવે આ થઈ ગયું ને, હવે આ તમારી સાડી અને તમારા સસરાનું એનું નામ? એનું નામ બાબુભાઈ નરસિંહભાઈ ઢાપા. એમાં એમ તો મારા સસરાને નથી ખબર પડી, પડવા ન દીધી. રેડી આવડે મૂંગે મૂંગું એમને બાપુ એમ ભેગી લીધું છે, અને મારું કઈ હાલવા ન દીધું. બાબુભાઈ સસરા તમારા? હા. પછી તમારા હાડા વાડા છે કોઈ? લગ્ન છે બાપુ આવ્યા તી હાળી ના પાડી મારે ભેગું નહી રહ્યું. બાપુ આને ભેગી ને ભેગી જ રાખે, જ્યાં જઈને હારે લઈ જાય. પણ આને આ એક લગ્ન છેલ્લી ને તો હારે નારે રાખે, પણ બીજી નાની છે ને એને આવું બીનું તું. ને આ તો એની બાપુ ને ગુરુ માને છે, ભગવાન જ માને. હા હમણાં ભગવાન હરકા બતાવજો. હવે પછી નંબર બીજો, પછી આ બાપુ ના આ તમારી બીજી બે હાડીયું ના નામ શું છે? એક એક બે ના જે આ આવું બીનું એનું નામ શિલ્પા છે. આજે 4 મહિના છોકરું પડાવી નીકળી. હા એ શિલ્પા તો એ બાળક રહી ને બાપુ નું જ છે ભાઈ. બાળક જે મહિના હતા ને એ બાપુ ના જ હોય, બીજા કોઈ ના હોય. સાહેબ મને બહુ મને પણ મને નામ જ ન દીધું. બોલો. હા હાલો કઈ વાંધો નહીં થઈ ગયું. હમણાં અમારે અમારી પાસે તમારો હારી નંબર નથી, નકર હમણાં પૂછી જ લો તેને. હાલો હું બાપુ ને પૂછી લઉં છું. હાલો સવા ભગત. પછી એક નું નામ શિલ્પા, બીજી નું નામ? બીજી તે નીતા છે. નીતા બાપુ ને હરે હરે એની સેવા કરે ને એના બાપુ ને કોઈ પગે ન લાગતી, પણ આના પગ દુબાવે તો એ રેડી. એ બાપુ પ્રેગ્નેટ કરશે મને એમ સાથે એવું લાગશે.
મેં કીધું બાપુ આ ભાવ શિલ્પા યારે બન્યું એવા નીચે યારે બનશે તો લખી દઉં અને ભાઈ તમારો ફોટો આમાં મને ગાય ગા મોકલો. મારો આ તમારો ફોટો મોકલો, હું હમણાં બાપુ ને ફોન કરું છું. બાપુ નો ફોટો મોકલો, સમા ભગત નો ફોટો મોકલો, નાનો ગાય ગા મોકલો. માલો વાંધો ને આ ઝપટ્યો પણ બાપુ આપડે મારે તમારા આશ્રમ માં ત્યાં આવવાનું હતું ને, મારે થોડું જોડાવવાનું છે. હું તો આપડે શોભાવડવા વાળી છે, પછી ઓલી છોકરીઓ તમારી ભેગી હતી આપડે, એક ઓલી શિલ્પા ને એક નીતા. છોકરી ને ખબર છે કઈક ઓલું હતું, કઈક ધૂણતી હતી આ શિલ્પા રહી. પછી તમે એમાં હતા, તમે કીધું કે પછી આપડે મળશું. સ્વભાવની વાડી હતી, પછી એટલી બધી ન ખબર અમે આ છોકરીઓ ત્યાં હતી. પછી આ નીતા અત્યારે આ બે તમારે સેલક્યું છે ને. પછી એને કઈક ઓલા બાપુ ઓલા કઈક 4 મહિના રહી ગયા હતા, પછી ન એનું ઓલું બધું હતું. હેલો, એને ઓલા મહિના રહી ગયા હતા, પછી કઈક એમાં નતું તમે ધોઈણ્યા, પછી કે માતાજી કાઢી નાખશે. શિલ્પા રહી ને 6 મહિના નતા હાલતા બાપુ. છોકરીઓ જે છે એને માસિક આવતા, તમને એની વાત કરી હતી દર મહિને માસિક આવતા એમ? એનો મમ્મી એ વાત કરી છે ને. એની મમ્મી તમારે શું થાય? મારે ઈ શેમાં બોલત ને, મારી ભેગા છે ને બધાય. એવું છે તો ઈ આખું ઘર મારી હારે જ છે, મમ્મી પપ્પા ને બધાય. ઈ એનો બાબલો જે હરેશ પાસો છો કે નહી? ઈ પછી ના મારી ભેગા જ છે એટલે હું વાળી આવું એવો, ને તો મારે ત્યાં વાળી આવવાની જરૂરી છે. એટલે તમે ભુવા છો કે ભક્ત છો? ભગત બાપા ના છે. અને રામપીરી તમારા પેન્ડ માં આવે છે? હા, એના ભગત થી છે. અને કાર્યક્રમ માં હોય તો આવે છે? નકર તો હું નહી આવ્યો ને તો બાપુ. ઈ એમ વાત હતી કે આ છોકરી ને કઈક મહિના કુંવારા રહી ગયા હતા. ના ના, એમાં એવું હતું, મને કીધું કે એક વાર આવ્યા, પણ એક દી પછી બીજે દી પાછું કઈ હતું નહીં, કે એટલે એક બે દવાખાને મેં બતાવ્યું હતું. એને જ કીધું હતું માસિક ની ગેટ થઈ ગઈ એમ. અત્યારે તાર નીતા તમારી સેવા કરે છે? નહીં, એ બધાય મારી હાજર છે.
એમ નહી આતણ હું તમારે બધા ગુરુ તરીકે તમારી સેવા કરે ને બધા, ઈ ગુરુ નહી બાબા તરીકે માને બધા. શેની તરીકે? બાબા તરીકે. લગ્ન ના મેં કર્યા છે કે નહી? કોના કર્યા હતા? નીતા ના. હા, પછી બાપુ એને ઘર બાંધ્યું નહીં, પછી એને કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે, મારે ઘર નથી હકાલવું. હા, લગ્ન મેં જ કીધા છે. એ વખતે હું આશ્રમ રહેતો. હા, પછી એ છોકરીએ કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે, મારે મારા ઘરવાળા ભેગું નથી રહેવું. લગ્ન કર્યા ત્યારે તો ન કરે ને ઓલા હામા વાળા ની જીવ તો પરાયણ ના કોઈ છે, એના મા બાપ ને પૂછો પછી ખબર પડે કેમ છું છું. અત્યારે બે છોકરીઓ માસિક ધર્મ ઉપર આવે છે કે હજી બે પ્રેગ્નેન્ટ છે? બે દર મહિને આવે છે? દર મહિને તમે ચેક કરો છો? ના ના, એને મમ્મી હોય કે નહીં? એટલે એને મમ્મી તમે દર મહિને પૂછી લ્યો. પૂછી ન લે તો કઈ દે ચરક તમને. હા, ને મારે એની ભેગો રહેવાનું, મારે ધ્યાન રાખવાનું હોય ને, કે અંદર પૈસા મારી માથે ન આવે. હા, ઠીક ઠીક. એટલે તમે દર મહિને તમને કહી છે કે મારા બાપુ માસિક આવી ગયા છે એમ? હા, નકર બીજે ક્યાંક ભૂલ કરી હોય તો હારે અમુક સો મારું જવાનું પડે ને. બીજે ભૂલ કરે એવું તમને શંકા છે? બીજે ભૂલ નો શંકા નથી, પણ સજાગ રહેવું હારું. હું તેની ભેગો છું, દીકરીનું ઘર છે, મારે જ સજાગ રહેવું પડે ને. ઠીક. એટલે તમે દર મહિને એના મમ્મી તમે કહી જાય. હા હા, કે બાપુ માસિક આવી ગયા, ક્યાંય ઉપાધિ ન કરતા એમ. આજે તકલીફ થઈ ગઈ કે નહીં એક વાર? હા, એટલે આપને ડોક્ટર કરાવીને ખબર પડે ને. પછી તો બે ત્રણ મહિને તો અમને ના પાડી દીધી છે આ ગેસ નો ગળે, એમ તો શું કરવાનું? કોને ના પાડી દીધી હતી? ડોક્ટરે. હું ઈ કે આ માસિક ની ગેસ સી જો ઓપરેશન કરવું પડે એમ. હા, એના કાગળિયા છે ને તમારી પાસે? હોય છે ને. ઠીક ઠીક. પણ હવે આવું કામમાં એવું છે કે આવું બધા આજે કઈ તમે ભગત ના ભુવા ના જે ઠેકા લઈને નીકળ્યા છો, આવા બધા ધંધા બંધ કરી દો. એની માં તમે દર મહિને શું છે તમારા હિસાબે બીજા બદનામ થાય તમારા મા દિવસ ઓનું ઘર હલવા દીધું નહીં, છોકરી ન્યા રાખીને બેઠો. આવો તું કયો સંત બની ગયો છે? તારા છોકરીઓ ની તારી સેવા કરવી પડે ને તારા પગ કચડવા પડે? પોલીસ વાળા આવશે તો ઉપાડીને લઈ જાડો. તને દર મહિને મને કહી જાય, નકર મારે સજાગ રહેવું પડે. તું હારે ધર્મ લઉં બેઠો, દર મહિને તું માસિક ચેક કરવા બેઠો. સાધુ હોય ને અહીંયા માસિક ધર્મ ની વાત તને કરવા આવે કે એના ઘરવાળાને કેવાનું હોય તને કેવાનું હોય? હા, ઈ એની ભાઈ છે જેની છે એના ઘરવાળા ને કે તને કે તું આવો બધો સંત કયો પેદા થયો છે સિનારવા? આપણે નહીં કીધેલું હો ભાઈ, કઈ આપણે એને એવું નહીં કીધેલું કઈ કે ભાઈ આ દર મહિને કહી છે માસિક માં આવી ગયું છોકરીઓ તો તને છે ની કેવા? ઈ એની મમ્મી કે છે તને કે તું તો સંત, તું તો રામાપીર નો ભગત છો ને? હું રામાપીર નો ભગત છું. તને રામાપીર ને પૂછું છું કે જેટલી બાયુ માસિક માં આવે બાપુ ને કહી જાવ એમ એમ માસિક ના સંત? રાખો ગઈ કા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરીને લાઇન પર રહો. આપ જે વ્યક્તિ સે બાત કર રહે હૈ ઉસને આપકી કોલ કો હોલ્ડ પર રખા હૈ, કૃપયા લાઇન પર બને રહે. ધ પર્સન યુ આર સ્પીકિંગ વિથ હેઝ પુટ યોર કોલ ઓન હોલ્ડ, પ્લીઝ સ્ટે ઓન ધ લાઇન. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરીને લાઇન પર રહો. આપ જે વ્યક્તિ સે બાત કર રહે હૈ ઉસને આપકી કોલ કો હોલ્ડ પર રખા હૈ. હેલો. હેલો.
હા કોણ બોલો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું બેન. તમે કોણ બોલો? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. મનસુખભાઈ રાઠોડ? હા, તમે કોણ બોલો? તમે શિલ્પા બેન બોલો છો કે નીતા બેન બોલો છો? નીતા બેન બોલો. હા નીતા બેન, તમે બાપુ ની સેવા પૂજા કરો? ઠીક ઠીક ઠીક. ઈ તમે આવો, આપડે જે આ પુરાવા હતા ને, કઈક આપડે બોલે શિલ્પા બેન ને કઈક બધું બાળક રહી ગયું હતું ને એવું બધું હતું ને, એટલે એના પુરાવા ને એવા હતા, એટલે ફોન કર્યો હતો. શિલ્પા જે છે એમને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને, અને પછી કઢાઈ નાખ્યું ને એવું બધું હતું, પછી આ માતાજી ની ભુવા છે ને બાપુ આ કઈક આશ્રમ માં, તમે એને ભેગા રહ્યો છો? એમ નહી, તમે તારો મારી પાસે બધા પુરાવા હોય તો જ વાત કરી હોય ને, પુરાવા વગર વાત તો કોઈને કરી ન જોવાનું હોય, મને ગમે ને કરી હોય, પણ વાત ઈ છે. પછી તમે તમારા લગ્ન થઈ ગયા તમે છૂટાછેડા લઈ જઈને બેન, તમને કે પણ તમે નીતા બેન બોલો છો બરોબર, પછી તમે બાપુ ની સેવા પૂજા કરો છો, પછી બાપુ ને બાપુ માતાજી ના ભુવા છે, રામાપીર પૈણ માં આવે છે, કાળકા પૈણ માં આવે છે, અને તળાજા તાલુકા ના સ્વભાવડ ની વાડી માં તમે રહ્યો છો ને, તમે બધા હારે રહ્યો છો. દીકરી માસિક ધર્મ માથા આવ્યું એવું એને કેમ ખબર પડે ને, એને પૂછવાનું કારણ શું છે? પરિવાર માંથી આવું છું, પણ આ જે સાધુ છે જેના પૈણ માં કાળકા આવે છે, જેના પૈણ માં રામાપીર આવે છે, અને બાપુ ખુદ એમ કે છે, એની માં મને કે છે બે છોકરીઓ માસિક ધર્મ માં આવ્યું, તો એ તમે એને કહો છો? તમારા ઘરવાળાને કહેવાનું હોય, એને કહેવાનું હોય? માસિક ધર્મ માં તો દર મહિને થાય એટલે રામાપીર નો જન્મ થયો. જે ભારત દેશ ની સ્ત્રી છે મારી, આ બધા ડીંડક બધા બંધ કરજો, એ બધા એવા આવા ભુવા ભરાડે ની વાયદે છેડજો ને, આવે બાવે ની વાયદે છેડજો, તમારી જિંદગી બગડી જાય. એ મને જેને કીધું એ તો યુટ્યુબ માં આવી છે મારી, તમે મારા માસિક ધર્મ નું કેવું પડે ને, અમારે થારી ધરવી પડે, એ બધી હહોન રીતે રાખવાનું હોય, એનાથી જાહેર જીવન કર્યા કે આ જાહેર માં એ વાત કરી, એનાથી કોઈ ઉધાર નથી. ખાનગી માં બાપુ ને કેવા જવાનું, ખાનગી માં એવા બધા ખાનગી બધા બધા આ ભારત ની અંદર બધા ઓલ જગત જાણે છે. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ થી બોલું છું બેન. શિલ્પા બેન, તમે બાપુ ની જે સેવા કરો છો, આવા બાવે ની સેવા કરવામાં તમારું ઘર ભાંગી ગયું. તમે છૂટા છેડા કરીને આ બાવા ની સેવા કરો છો? એક તમારો દીકરો ગુજરી ગયો, અટાણે તમારે એક જ જમાઈ છે, તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો તો એને બોલાવતા બેન થઈ ગયા. મૂળ તો તમે બાવા ભેગા રહ્યો એટલે બાવે ની, તમે ભાનું હોય આવડો ભૂવો છે. અમે કોઈ સડાવવા નથી બેન, અમારી બા બધું કીધું છે અને બાપુ ખુદ કબૂલે છે. રામોપીર પૈણ માં આવે એટલે તો એને પૂછી લે ને, તમે ઈવડે બાપુ ને દિયો છે ફોન. બાપુ તમે બોલો, તમે લાઈન માં જો.
બાબુ તમે લાઈન પર છો, તમે બોલો, તમે હું કોણ બોલું છું તમે કહી દો છો ને, કોનો કોનો છોકરો બોલું છું કહી દો, તમે રામાભી ને પૂછી લ્યો, કારકાન પૂછી લ્યો, કોને પૂછું છું અવતાર લઈને બહેન થઈ જાય, સુધરી જાવ ને હારા વાવા ધંધા કરો છો, તો કોક ના ઘર બરબાદ કરીને કણ કોક ની જિંદગી બગાડો છો, સાના મુના બેસી જાઓ, કહેવાની જરૂર છે ને, તો મને કહી દો, તમે બાપુ ને શીખ્યો તમે કહી દો, હું કોણ બોલું છું, કુંવારા બાળક રહી ગયું હતું એનું નામ દીધું નહીં, ઈ કઢાવી નાખ્યું, ઈ બધું મારી પાસે પુરાવા છે, હું બોલું છું, એમના નથી બોલતો, મને બધી ખબર છે બેન, અમારી પાસે એવિડન્સ હોય તો જ બોલતા, એવિડન્સ વગર ન બોલતા હોય, તમે બાપુ ની ખાલી સેવા પૂજા કરો છો, માતાજી માં પડ્યા છો એટલે બીજા ની છોકરી ની જિંદગી બગડે, આ તમારી છોકરી આ નીતા રહી યાની સેવા કરે છે, તેને એનું ઘર ભાંગી નાખ્યું, બાપુ કે બાપુ તમે જીવો છો, હવે ઈવડે તો એને કહીજો, બાપુ નો દીતા નથી, બાપુ અટાડો, આ તમે બધા ભેગા રહ્યો છો અને દર મહિને હવે બાપુ એમ કે છે કે મારી માથા નું આવે એટલે મને એની માં એમ કે છે કે માસિક ધર્મ નું દર મહિને કેવા આવે છે, અટાડ તમે થાળી ધરવાની વાતો કરો છો, હાસો કયો આમાં, બાપુ કહેશે કે તમે કહો છો મારે ભગવાન ને થાળી ધરવી પડે એટલે મારે દર મહિને બાપુ ને કેવું પડે માસિક ધર્મ માં આવીએ છીએ, અને બાપુ એમ કે છે કે મારી માથા નું આવે એટલે, તો બાપુ એની માથા છે નહીં આવે, બાપુ માથા આવે તો એની ડોક્ટર થતી જાય, બાપુ જ બોલે છે આ ઓડિયો માં, બાપુ બોલે છે, બાપુ તમે નતું કીધું, બાપુ બોલો, તમે કીધું તું કે ભાઈ છોકરી નો કઈ મહિના રહી જાય મારી માથા આવે એટલે મને દર મહિને કે છે, પાછા તમે સમાજ ઈ તો ફૂંડા ધંધા કરો તો ડો સાપા માં આવે જેલ ભેગી ના થાય, આસારામ બાપુ હજી છે સમાજ વાતું નહીં, આસારામ બાપુ હજી જેલ માં છે, સમાજ વાતું ન કરે ને અંદર કરી જઈ, વાત સાચી છે પણ તમે તો રામાપીન નું માતાજી નું એનું ધ્યાન રાખો છો કે માસિક ધર્મ નું ધ્યાન રાખો છો, આમ જો મનસુખભાઈ તો તમે એક કોઈ કયો છો, તમે તો ભક્ત છો, તમે ભક્ત છો, તમે ભૂવા છો, તો તમારે માસિક ધર્મ નું તમારી માથા આવે, હું કઉ સાંભળી છો કે આ સાંભળું છું ને, હું એમ કઉ હું એની ભેગો શું કે તમે એની ભેગો છો, હું તમારી ભેગો પૈસા બેન ઈ તો રૂપિયા દીધા એટલે તમારે ઈ છે કે એમ કરવું પડે, એના તમને કઈ વાંધો નથી, રામજી મંદિર આશ્રમ માં મંદિર માં પછી ન્યાથી આની ભેગા વિયો ન્યાથી કાઢી આકો તમે મેરી મેરી વિયો આ ઈ લોકો ને પણ કા આધાર નો તો કઈ શું તો કા આશ્રમ રખાય ને કોના આધાર નો તો આ લોકો ને અમારે તમારી વાત કરે કે નહીં હા ઈ લોકો ના આધાર નો તો પેલી કઈ ને આશ્રમ રખાય ઠીક એટલે તમે જેની ભેગા વિયો આ આખો પરિવાર ભેગો રહી, તમે બોલો બેન, તમે તમે આ બાપુ ને પૂછું છું તમે કેમ બોલો, તમે એટલું બધું કેમ પેટમાં ભરે બોલો, તમે બોલો, તમે દુઃખ થાય સારું લાગે, પૈસા દેતા બધે સારું લાગે,
તમે મતલબ આ પૈસા છે એટલે એની ભેગા રહ્યો છો, મતલબ એમ જીતો પણ આજે ભાગે રાખી છે ને કામ કરાવી છે કે નહીં, તમે કામ કરાવો બધી પૂજા ક્યાં કરો, હા કાર્યક્રમ ની પૂજા ક્યાં કરો, રમતા કે નહી તારે પાર ફેરતા શોખ માં તમે કહો છો હું ધૂણતો નથી, ધૂણતો નથી તે કારકા પેન્ટ માં કેવી રીતે આવે, પણ પાઠ મૂક્યા પછી ચાર ધૂણ આવું ક્યાં, પાઠ મૂક્યા પછી રામા પી રહી તમારા પેન્ટ માં આવે, પૂછો ને રે સાધુ સન્યાસી ને આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે, હવે એમાં ક્યાં પૈન માં આવ્યો, આવે જ નહીં તમારે જીવો અને માસિક ધર્મ નું ધ્યાન રાખજો, કાંઈ પાછું આવું હોય બેન તમે તમારું કામ કરો, બાબુ આપડે બે વાત કરી, આપડે તમે આખી વાત સમજતા નથી, તમે તો બાપુ ને શરણ પડો, મારે કઈ જરૂર નથી, મેં તમારી બાબુ એને લાઈન માં કરી નાખો, તમને વાંધો હોય તો અમે જુદા પડી જઈએ, ના ના અરે ભલે ભેગા થાઓ તો મને વાંધો નથી, આ તો તમારો અમારે બાપુ ખાલી અંધશ્રદ્ધા પૂરતો મેં તમને ફોન કર્યો છે, તમે જુદા પડી જાઓ ભેગા રહ્યો એનાથી મને કોઈ દુઃખ નથી, હારે રહ્યો નથી અખિલ બ્રહ્માંડ ના માલિકે 9 મહિના પેટ માં રાખ્યા તો અહીંયા કોઈ નો આધાર નતો, તોય નિરાધાર અંદર હતો, હજી કોઈ ભીખો હોય તો એવો બનાવ બીનો નથી, તમે એવા બધા બાકી બાપુ ની સેવા પૂજા કરો એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, બેન ઈ તો તમે બાપુ આ તો બેન અમે એના માટે નથી કર્યો, અમે તો એના માટે કર્યો કે આ બાપુ પાસે સાક્ષાત કાર્યક્રમમાં દેવ્યું છે એટલે અમે પૂછ્યું મારી સાક્ષાત નથી હો ભાઈ, એ ભાઈ સાક્ષાત નથી, હા 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 કાય એટલે બાપુ ઉપાધી કરતા નહીં, ટેન્શન લે માલા સાક્ષાત હોય તો ધંધા થોડા કરવા પડે, મહેનત કરવી પડે, કાય માલા ઉપાધી કરો માં, એ ઉપાધી કરો માં